ગઢ જુના ગિરનાર હા બજડા જેના હિંજણ પીવે હા બજડા જેના હિંજણ પીવે એના નમણા નર ને નાર છોડી દો તમારી જીત મારી પાસે ખાવાનું નથી માતમાં ખાવાનું નથી અરે ગોળભાઈ આમ શા માટે જૂઠું બોલો છો ગોવાળભાઈ તમારી કામડીના છેડાની અંદર મને અન્નનો ટુકડો દેખાય ગોળભાઈ અજયનો સાધુડો આમ નહીં માને તો ચાલ કામડીમાં તપાસ કરવા દે આજ જમતા જમતા કાપડકું લોટલો વેચો છે તો ચાલ આ સાધુડાને ખાવાનું આપું માતમાં અરજી પાઠી તમને ખાવાનું આપે માતમાં ખાઈયો માતમાં આટલા બધા બકરા બાંધ્યા ગોળ ભાઈ એકાદું તો દૂધનું હશે ને બાંડી બકરી છે તને જમણું આચર દો જરૂર દૂધ નીકળશે ગોવર ભાઈ અજયનો સાધુનો વારંવાર ના પાડવા છતાં કેવી વાત મારી માનતો નથી તો ચાલ ગોર બકરાની અંદર અરજી વાટી પાઠડિયા બકરા દવા જાય
બાઠડિયા દો વારે હાયો હરજી રે વાડી અન્ના ટુકડા ખવડાવ્યા ગોળભાઈ, પાઠડિયા બકરાના દૂધ પાયા. એ છેલે મને હવે પાણી પાઈ દો ને હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે ગોવળભાઈ. અરે સાધુ આત્મા, અગોર ઉગડાની અંદર હું દર્શા છું, મારા બકરા દર્શા રખડે છે મહાત્મા. આજ મારી પાસે ખાવાનું હતું, પાઠડિયા બકરા દોઈ તમને દૂધ પાયું મહાત્મા. હવે મારી પાસે પાણી નથી, મેં લીધ્યો તો મારી જીત હતું એ મેં તમને આપી દીધું મહાત્મા. હું કામ કરો છો આવી જીત મહાત્મા, હું કામ કરો છો? અરે ગોવળભાઈ, આમ હડાહડ જૂઠ શા માટે બોલો ગોવળભાઈ? આજે હું સામેના તળાવમાંથી આવ્યો આવું ગોવળભાઈ, સામેનું તળાવ પાણીથી છલો છલ ભરેલું છે ગોવળભાઈ. અજયનો બહુ બહુ ખોટું બોલે છે, વાત મારી માનતો નથી. તો ચાલ, આજે બાબુ કઈક ચમત્કારી હોય એવું લાગે છે, કારણ કે બાવાના કહેવાથી જો મારા પાઠડિયા બકરામાં દૂધ આવ્યું હોય તો ચાલ સામે નદીમાં જઈ અને તપાસ કરું. પાણી લા ભરવાને હાલો હરજી રે વાડી, પાણી લા ભરવાને હાલો વાડી રે હરજી, મેળો માં વીરડો રે રેતી માં પાઠડિયા બગરાના દૂધ પાયા. એ છેલ્લે મને પાણી પાઈ દીધું ગોવળભાઈ, ભગવાન તમારું ભલું કરે હું જાઉં છું ગોવળભાઈ. અરે સાધુ મહાત્મા, મને તો તમારી ખબર જ હતી મહાત્મા કે તમે છેલ્લે આવું જ કરશો. તો મહાત્મા, અઘોર વગડાની અંદર આજ તમારા કીધેલા કામ પૂરા કર્યા મહાત્મા. ખાવાનું માંગ્યું અરજી, તમને ખાવાનું આપ્યું. અરે પાઠડિયા બકરા દૂધ પાયું મહાત્મા. હું દર્શો હતો, મારા બકરા તરસ્યા હતા, છતાં પણ આશરાનો ધર્મ પાડી અરજીએ તમને પાણી પાયું મહાત્મા.
માટે આજ તમારા શરણમાં પડી અરજી કાલાવાલા કરે મહાત્મા, તમારી મને ઓળખાણ આપો મહાત્મા, ઓળખાણ આપો. અરે ગોડ ભાઈ, મારી તો શું ઓળખાણ આપું ગોડ ભાઈ, હું તો એક રખડતો સાધુ છું. આજ મારા રૂપ, આજ મારું સ્વરૂપ છે, માટે જીદ છોડો, મને જવાની રજા આપો ગોડ ભાઈ. અરે મહાત્મા, કામ કર્યો છો જીદ મહાત્મા? આજ કેવતમાં કીધું છે કાંટો કાયદાનો ગણ ભૂલતો નથી, મેં તો તમારા કીધેલા કામ પૂરા કર્યા મહાત્મા. આજ તમારા શરણમાં પડી અરજી કાલાબાલા કરે મહાત્મા, તમારી મને ઓળખાણ આપો મહાત્મા, ઓળખાણ આપો. હા હરજી, એ તમે જીદ નહીં છોડો હરજી, કદાચ મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય અરજી, પલવાર પાછું ફરી ઉભો રે, ત્યાં હું મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું અરજી. ભલે મહાત્મા, અજાણ સાધુડો અરજીને ગણી ગયો, મારા દર્શન કરવાય તો બે ઘડી ફરીને ઉભો રે, મારા દર્શન કરાવું તો સાલ, બે ના મારા પ્રભુના લઉં પછી હવડું ફરીને જવું. અજાણ સાધુ હોય તો ભલે અને ન હોય તો ભલે. સદગુરુ ની પૂર્ણ દયા વિના મળે નહીં સુખને સત્સંગ, સત્સંગ ગુરુજી ની પૂર્ણ દયા વિના એ વાલા મળે નહીં આવો સપને સત્સંગ, કૃપા હોય ગુરુદેવ ની તો દોષણે ભક્તિ મારા, કૃપા હોય ગુરુદેવ ની રામ બદલે પ્રાણિયા પછી તારે ભજાશે નહીં, રામ બદલે પછી તારે ભજાશે નહીં, કાયા થાશે તારી જાજરી પછી બેઠું દેવાશે નહીં, કાયા થાશે તારી જાજરી પછી બેઠું રેવાશે નહીં. દ્વારિકાનો નાથ, આજે ઘોર મકડા ની અંદર એના ભગત ને દર્શન દેવા આવ્યો મારા નાથ. આજ તમારો ભગત અંધકાર માં અંધ બની ગયો પ્રભુ, અને હું તમને પારખી ન શીખો મારા નાથ. અમે તો કાળા માથાના માનવી કહેવાય પ્રભુ, આજે તમે સાધુ સ્વરૂપે દર્શન દેવા આવ્યા વાલા, આજે તમને ન કહેવાના વેણ કીધા પ્રભુ, માટે અરજીની પહેલી ભૂલ માફ કરજો મારા નાથ, માફ કરજો પ્રભુ, માફ કરજો. અરે અરજી, ભગતની હંમેશા ભૂલ માફ જ હોય છે. હા મારા નાથ, પ્રભુ અઘોર વખડાની અંદર કઈક ભગત ને દર્શન દેવાનું કારણ હશે ને મારા નાથ, કારણ હોય ને પ્રભુ, કારણ તો હોય ને મારા નાથ. અરે અરજે, કૃષ્ણ ની બાના ને પટ રાખવા, આજ વન વગડે હું તને દર્શન દેવા માટે આવ્યો છું. હા પ્રભુ, આજ કૃષ્ણ બાના ની પટ રાખવા મારો ભગવાન, જો મને અઘોર વખડાની અંદર દર્શન દેવા આવ્યો હોય ને અત્યારે જન્મ લેવાનો સમય થઈ ગયો છે, ફરી ક્યારેક આવીશ? નહીં પ્રભુ, આવેલો અવસર અરજી બાંધી કેમ જવા દે પ્રભુ, કોઈક દિવસ નહીં, પહેલો દિવસ નહીં મારા નાથ,
દ્વારિકાના ધણી કાળિયા ઠાકર, આજ કેરા વાયદા કાલ વયા જાય, માટે આવો તો આજ ને આજ ધણી મારી જ ઉપડીએ પ્રભુ, મારી જ ઉપડીએ. આવો તો આજ ને આજ મારી જ ઉપડીએ. આવો મારા નામ માનવી વાતો કરતા પ્રભુ કે ભગવાન ભક્ત ને આધીન હોય મારા નાથ પ્રભુ, હે દ્વારિકાના નાથ, આજ તમે સાબિત કર્યું પ્રભુ કે ભગવાન રમેશની માટે ભક્તને આધીન હોય મારા નાથ, ભક્તને આધીન હોય પ્રભુ. આવો મારા નાથ, ધીમી ધીમી ડગલી માંડી તમારા ભગતની ઝૂંપડી પાવન કરો મારા નાથ, પાવન કરો પ્રભુ, પાવન કરો મારા નાથ, પાવન કરો.
હરે હરજી. આજે તારી ઝૂંપડી હતો હું આવ્યો, પણ આજે તારી ઝૂંપડી મને કેમ સુનકાર દેખાય છે અરજી? અરે પ્રભુ મારા નાથ, અરે કળિયુગ ની અંદર અરજી ભાટી હજી બાળક વરાશે, મારા નાથ બાળક વરાશે પ્રભુ. અરે અરજી આજે રામદે પરણાવે માટે પરણી લે અરજી. નહીં પ્રભુ, મારે તો તમારા શરણની રજ બની તમારી ભક્તિ કરવી વાલા, પરણું નથી પ્રભુ. અરે હરજી આજે તારી ભક્તિથી હું પ્રસન્ન છું, તો તારે જે જોઈ તે માગી લે હરજી, તારે જે જોઈ તે માગી લે. હા મારા નાથ, માગવાનું કહેતા હોય તો તમારો વખત માગે વાલા. આપ મારવાની ધરતી પર જન્મ ધારણ કરો ત્યારે જન્મ વખતની પહેલી આરતી મારા હાથે થવી જોઈએ પ્રભુ. અરે હરજી પોકણગઢની અંદર જ્યારે જન્મ લઉં, જન્મની પહેલી આરતી આજે તારા હાથે ઉતરશે હરજી, તારા હાથે ઉતરશે પ્રભુ. બીજું વસન ભગતને આપો મારા નાથ, આપ રામદેવ અવતારમાં જ્યાં તમારો ફોટો હોય ત્યાં તમારા ભગત હરજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ, મારો પણ ફોટો હોવો જોઈએ. અરે હરજી જ્યાં રામદેવનો ફોટો હશે ત્યાં હરજી તારો ફોટો હશે, આ રામદેવનું તને સદવચન છે હરજી. હા મારા નાથ, હલો પ્રભુ આજ તમારો ભગત હરજી દેવના હૃદયથી વિદાય કરે પ્રભુ. હા સુરેન્દ્રની રે મારે રામદેવની ધણી રે મારે રામ